તારીખ 19/2/2021, ધોરણ 2, સ્વાધ્યાય પોથીમાં પાન નંબર 74 ઉપર આપણે જોઈશું. આપણે આગળ જોઈ ગયા છે, તેથી ફરીથી જોવાનું છે. આપણે ચિત્રમાં તમે સૌ ફેરફાર કરશો તેમાં બે વિષય લખો. તો નંબર 1માં અમે બેઠક રૂમમાં કાર્પેટ પાથરીશું, અમે સાથે જમવા જઈશું. નીચેના પ્રશ્નો, તમારા ઘેર કોણ કોણ છે? તો આપણી ઘેર મમ્મી, પપ્પા, દાદા, દાદી, એ આપણે લખવાનું છે. તમારા મમ્મીનું નામ શું છે? તો આપણી મમ્મીનું નામ જે હોય તમારે લખવાનું છે. તમારાથી મોટું કોણ છે, ભાઈ કે બહેન? તો તમારાથી મોટું જો ભાઈ હોય તો ભાઈ, ને બહેન હોય તો બહેન. તમારાથી નાનું કોણ છે? બહેન હોય તો બહેન. તમારા દાદાનું નામ શું છે? તો તમારા દાદાનું નામ જે હોય આપણે લખવાનું છે. આગળ જોઈશું આપણે તો પ્રવૃત્તિ, હાસ્ય, ક્રોધ, ગુસ્સો અને રુદન અભિનય કરો અને દરેક વિશે બે બે વાક્ય લખો. રિયાના રડી જવાથી મને હસવું આવ્યું. કોમેડી પિક્ચર જોઈને મને હસવું આવ્યું. શિક્ષકની બાળક પર ગુસ્સો આવ્યો. દક્ષના પપ્પાને દક્ષ પર ગુસ્સો આવ્યો. વેકેશન પછી સ્કૂલ જવાનું થયું ત્યારે જલપાને રડવું આવ્યું. પાર્થને શિક્ષકે ધમક્યો તો તેને રડવું આવ્યું. આપણે અભિનય કરવાનો છે તો આપણે સ્કૂલમાં હતા બધા અભિનય આપણે કરા. નીચે આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્ય ફરી બનાવો. તો શબ્દમાં જો શું શું આપેલું છે, છે, રમું છું, ગમે, ગમું, હું, વાંચે, સો, જાય, કેરી, વાંચું, તેને, જાઓ, મેળામાં, પુસ્તક. તો આપણે એમનું વાક્ય બનાવવાનું છે. જુઓ નીચે વાક્ય બનાવ્યું છે, હું મેળામાં જાઉં છું. તારું બીજું વાક્ય બનાવું છું, હું બગીચામાં રમું છું, હું શાળાએ જાઉં છું, હું પુસ્તક વાંચું છું, તે જમે છે, હું કેરી ખાઉં છું, તે જામફળ ખાય છે, તે વાંચે છે, તે ખાય છે, તે બગીચામાં જાય છે. તો આ રીતે આપણે લખી શકીએ છીએ. પાછળ આપણે જોઈશું તો વાર્તા સરસ આપેલી છે, કોણ વધુ બળવાન, તેમાં આપણે જોઈશું. એકવાર પવન અને સૂર્ય વચ્ચે ચર્ચા થઈ. પવનની સૂર્યને કહ્યું, હું તારાથી વધારે બળવાન છું. સૂર્ય કહ્યું, મારામાં તારાથી વધારે શક્તિ છે. એટલામાં પવનથી નજર એક માણસ પર પડી. એને કહ્યું, આ રીતે બોલીએ બોલા ચાલે કરવાથી કોઈ ફાયદો નથી. જે આ માણસને શર્ટ ઉતારી દે તે જ વધુ બળવાન. સૂર્ય પવનની વાત માની ગયો. તેને કહ્યું, ઠીક છે, બતાવો તમારી શક્તિ. પવને પોતાની શક્તિ દેખાડવાની શરૂ કરી. માણસની ટોપી ઉડી ગઈ, પણ તેને શર્ટ પોતાના બંને હાથથી પકડી રાખ્યો અને ઝડપથી શર્ટના બધા જ બટન બંધ કરી દીધા. પવન તો વધુ જોર લાગ્યું. છેલ્લે તે માણસ નીચે પડી ગયો, પણ શર્ટ તેના શરીર પરથી પર જ રહ્યો. પવન તો થાકી ગયો. સૂર્ય કહ્યું, હવે તું મારી શક્તિ જો. સૂર્યને તપવા લાગ્યો. તે માણસે શર્ટનું બટન ખોલી નાખ્યા. સૂર્યનો પ્રકાશ અને ગરમી વધવા લાગી. માણસે શર્ટ ઉતારી દીધો અને હાથમાં લઈ ચાલવા લાગ્યો. સૂર્ય કહ્યું, જોયું મારી શક્તિ. પવને સૂર્યને પ્રણામ કરીને કહ્યું, તમારી શક્તિ હું માનું છું. તો આ રીતે આપણે પાઠ 2 પૂર્ણ થાય છે. પાઠ આખો પૂરો થાય છે સ્વાધ્યાય પોથીમાં. તો તમારું લેસન છે પાન નંબર 74-77 ઉપર તમારું આ લેસન છે સ્વાધ્યાય પોથીમાં. પાન નંબર 74-77 આ તમારું લેસન છે. અલ્લાહ હાફિઝ.